ફરીથી પાછી પૂરક આવશે, પછી કુંભક. આ રીતે તમે બે ત્રણ ચાર પાંચ વાર મોડો કરો એટલે તમને ખબર પડશે. હવે પ્રાણાયામ કરવા માટે ગમે તે માત્ર નાકને દબાવી શકાય નહીં. આને પ્રણ મુદ્રા કહેવાય. આ પ્રણ મુદ્રા કે પણ કરતો બે આંગને વાળી દેવાનું. તમે ડાબા કે જમણી બાજુ કોઈ પણ હાથે કરી શકો. જમણી બાજુ કરો, જમણા હાથથી કરો તો બે આંગને પહેલી અને મધ્યમાં બંને આંગને વાળી દેવાનું. પછી જમણી બાજુ જમણું રસ પડાવો ટોપવા, ડાબી બાજુ હા. હવે ડાબી બાજુથી શ્વાસ લેવાનો હોય ત્યારે આ પ્રમાણે કરવામાં આવે. પ્રણવ મુદ્રાને આ પ્રણ મુદ્રા કહેવાય. પછી જ્ઞાન મુદ્રા એટલે આપણે સાકર ઉપર પગને સાકર ઉપર આ બંને હાથને ઉર્જા પ્રાપ્ત કરવાની છે આપણે આકાશમાંથી, એટલે આ જ્ઞાન મુદ્રા કહેવાય. અને પ્રણવ મુદ્રા એટલે આપણે આ કીડે વાળે છે પ્રણવ મુદ્રા. હવે આપણે આ પ્રાણ પ્રકરણના આપણા આઠ પ્રાણાયામમાંથી ધોરણ દસમાં પાંચ પ્રકારના અભ્યાસ પ્રાણાયામ છે. શ્વાસ લેવાનો અને શ્વાસ પાંચ વખત કરો એટલે સૂર્ય વેદન. ચંદ્ર વેદનમાં ડાબી બાજુ શ્વાસ લેવાનો. ઈડા નામની નાળી હોય જે ઠંડક આપનારી નાળી કહેવાય. શરીરમાં ઠંડક પેદા કરવા માટે લાંબા રસ કરવા માટે શ્વાસ લેવાનો. ગરમી આપવા માટે જમણા રસ કરવા માટે લેવા એટલે સૂર્ય ચંદ્ર વેદન જોઈએ છે. તો સૂર્ય ચંદ્રનું નામ આપેલું છે. તો ચંદ્ર ઠંડો હોવાથી એટલે ઈડા નાળી સાથે જમણા રસ કરવા માટે શ્વાસ લેવાનો છે. જેટલા ધીમે ધીમે લેવો તો ધીમે ધીમે, ઝડપી કામ તો ઝડપી, પણ ફેફસામાંથી બધું જવા દરેક પ્રાણાયામ માટે બહાર નીકળવું જોઈએ. ફેફસા ખાલી ઉડોડર પણ ખાલી થઈ ગયું. હવે અનુલોમ વિલોમ એટલે અનુલોમ આટલે ડાબી બાજુથી શ્વાસ લેવો, જમણી બાજુ બહાર, જમણી બાજુથી શ્વાસ લેવો, ડાબી બાજુ બહાર એટલે એક પ્રાણા. શરૂઆતમાં શ્વાસ લેવું, પર કાઢવું, લેવું આ પ્રમાણે. પછી વધારે મોડો કરો તો પાંચ સેકન્ડ વધવાનું. One, two, three, four, five.
શીતલી પ્રાણાયામમાં જીભને બહાર કાઢવાની અને પૂરી વગાડે એવી રીતે રાખવાની, પછી અંદર શ્વાસ લેવાનો. તમારે જીવતા ઉપર ટૂંકા એકા ઉપર ટૂંકી રાખવાનું. હવે શીતકાલીન પ્રાણાયામ, શીતકાલીન એટલે બે જાતને ભેગા કરવાનો, જીભને ટાળવા દેવાનું. એટલે આમાં આ સ્વસ્થા ચક્ર, આજ્ઞા ચક્ર અને વિશુદ્ધ ચક્ર. તો આ વિશુદ્ધ ચક્રમાં આપણે આવી જઈએ. પછી અનહદ ચક્ર, સાત ચક્રો છે આપણે પ્રાણાયામની જાત, ચક્રોની જાગૃતિ માટે આપણે પ્રાણાયામ કરવાનું છે. પછી આ નવમીમાં મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન અને મણિપુર ચક્ર અને ગુરસ્થાનમાં આ પ્રમાણે સાત ચક્રો આવે છે. હવે છેલ્લું પ્રાણાયામ, શીતકાલીન પ્રાણાયામ, દાંતને ભેગા કરવાનું, જીભને ટાળવા કરવાની અને એ વખતે ટાળવા ઉદાહરી રાખીને આ સંકળવાનું, ડબલ નીચે લઈ જવાનું. પ્રાણાયામ આ રીતે આપણે પ્રાણાયામ